હેલો નમસ્કાર શિક્ષક મિત્રો વાલી સ્ત્રીઓ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેલ મારવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરની અંદર જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી હશે તો તમે ધોરણ આઠના તમામ વિષયો અને તમામ એકમના સોલ્યુશન તમને મળી રહ્યા હશે અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ બાળક મિત્રો શિક્ષક મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમામ વિષયોના સોલ્યુશન અમારી ચેનલના દરેક વિડીયોઝમાં ઉપલબ્ધ છે આજે આપણે જોવાના છીએ ધોરણ આઠ સત્ર બે વિષય ઇંગ્લિશ અને યુનિટ પાંચના અંતે આવે છે રિવિઝન તો એ રિવિઝનના આપણે અગાઉના વિડીયોઝમાં એક્ટિવિટી વન ટુ ફાઇવ જોઈ ચૂક્યા છીએ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એક્ટિવિટી સિક્સ અને સેવન એઇટ નાઇન ટેન અને ઇલેવન આ તમામ એક્ટિવિટીઝ આજે આ વિડીયોઝની અંદર ઉપલબ્ધ રહેશે તો શરૂઆત કરીએ છીએ એક્ટિવિટી સીટ અને પિંક કલરથી સૂચના છે પુટ માર્ક અગેન્સ્ટ અ કરેક્ટ સેન્ટેન્સ ધેન રાઇટ અ ન્યૂ સેન્ટેન્સ યુઝિંગ ધ અંડરલાઇન વર્ડ કરેક્ટલી એટલે કે સાચા વિકલ્પની સામે ટીક કરવાનું છે અને એક નવું વાક્ય લખવાનું છે ઉદાહરણ આપેલું છે એ રીતે આપણે થી ચાલુ કરીએ છીએ હી હેઝ અ લોંગ બિયર્ડ ઓન હિઝ હેડ એના માથા ઉપર દાઢી છે અને બીજું વાક્ય છે ઓલ ધ હેર ઇન હિઝ બિયર્ડ આર બ્લેક તેની દાઢીના દરેક વાળ કાળા છે તો આપણે એ ના ઉપર ટીક મારશું કારણ કે માથા ઉપર આપણી દાઢી હોતી નથી અને એ બિયર ઉપરથી આપણે નવું વાક્ય બનાવીશું ટાગોર હેડ લોંગ વાઈટ બિયર જે રવિન્દ્રનાથ ટાગોર હતા એને સફેદ દાઢી હતી લાંબી આ રીતે આપણે દરેક ગલત છે એની સામે નિશાની નથી કરવાની અને સાચું વાક્ય છે તેની સામે ખરાની નિશાની કરવાની છે અને અંડરલાઇન કરેલા શબ્દ છે એ શબ્દનો ઉપયોગ કરીને નવું વાક્ય બનાવવાનું છે તો આ રીતે દરેક સેન્ટેન્સ તમને અહીંયા ઉપલબ્ધ છે એ રીતે તમે લખી શકો છો એક્ટિવિટી સાત છે પિંક કલરથી સૂચના છે એર એન ધ ફોલોઇંગ ઇન પ્રોપર ઓર્ડર રાઈટ પેરેગ્રાફ વિથ પ્રોપર પંક્ચ્યુએશન માર્ક સૌ પ્રથમ આપણે આ જે વાક્યો છે એને ક્રમબદ્ધ ગોઠવવાના છે અને પછી એના આધારે ફકરો લખવાનો છે તો ક્રમ છેલ્લે લખેલા જ છે એક નંબરનો છે રોહન એન્ડ સોહન આર ફ્રેન્ડ બંને મિત્રો હતા બીજા નંબરમાં આવશે વન ડે દે એરેન્જ અ પાર્ટી હોમ એના ઘરે પાર્ટી રાખી ત્રીજા નંબરમાં થશે બીકોઝ ઇટ વોઝ સોહન્સ બર્થડે એમને પાર્ટી રાખી હતી કારણ કે સોહમનો બર્થડે હતો ચોથા નંબરનું વાક્ય થશે રોહન વેન ટુ ધ માર્કેટ ટુ બાય ગિફ્ટ હોર સોહમ રોહન હતો એ સોહમ માટે ગિફ્ટ લેવા માટે બજારમાં ગયો આ રીતે એક થી નવ નંબરના ક્રમ આપેલા છે અને એના આધારે આપણે નીચે એ વાક્યો છે એને સ્વરૂપે લખવાનું છે 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 હવે એક્ટિવિટી સૂચના યર સમ રીઝન એન્ડ સમ ઇફેક્ટ અહીંયા થોડા કારણ આપેલા છે અને તેની અસરો આપેલી છે આર સ્કેટર મેચ ધેમ એન્ડ મેક અ સેન્ટેન્સ અહીંયા તમે જોઈ શકો છો ટુકડા ટુકડામાં વિભાજિત છે કારણ અને તેની અસરો એને આપણે જોઈન્ટ કરવાની છે તો જોઈન્ટ કરી અને આવી રીતે વાક્યો થશે બીમાં લખેલું છે નાવ રાઈટ ધ ધબૌ સેન્ટેઝ એઝ ફોર એક્ઝામ્પલ ઉદાહરણ પ્રમાણે આપણે લખવાના છે તો એક વાક્ય એવું થશે ઈટ કેરેટ બીકોઝ વી ગેટ વિટામિન એ આપણે ગાજર ખાઓ કારણ કે વિટામિન એ મળે છે વી ગેટ વિટામિન એ ફ્રોમ કેરેટ એ વાક્યને ઊંધું કરી દઈશું અને ફ્રોમ લગાવી દઈશું તો વાક્ય બની જશે વી ગેટ વિટામિન એ આપણે વિટામિન એ મળે છે આપણે લખવાના છે એક્ટિવિટી નાઇનની અંદર પિંક કલર થી સૂચના છે ધેર આર ટુ સ્લાઇડ એબાઉટ યુઝફુલનેસ ઓફ બનાના ટ્રી જે કેળાનું ઝાડ છે એના ઉપયોગો બતાવેલા છે નીચે રીડ ધેમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્ન વાંચો અને એના જવાબ આ જે બંને ટેબલ આપેલા છે એના ઉપરથી લખવાના છે પહેલો પ્રશ્ન પૂછેલો છે વાય આર ધ બનાના લીવ્સ યુઝ એઝ નેચરલ ફૂલ કન્ટેનર શા માટે કેળાના પાંદડા જે આપણે ખાવાનું અનાજ જે પેક કરવાનું હોય છે એના માટે વપરાય છે તો જવાબ આવશે બનાના લીવ્સ આર લાર્જ એક તો કેળાનું જે પાન હોય છે એ બહુ મોટું હોય છે ફ્લેક્સિબલ એટલે વળી જાય એવું હોય છે એન્ડ વોટરપ્રૂફ કે જેની અંદરથી પાણી પસાર થઈ શકતું નથી સો એટલા માટે ધે આર યુઝડ એઝ નેચરલ ફૂડ કન્ટેનર એ રીતે જવાબ લખેલા છે દરેક પ્રશ્નના અંતે જવાબ લખેલા છે એક્ટિવિટી દસ છે સૂચના છે પિંક કલરથી સમ સ્ટુડન્ટ આર પ્લાનિંગ ટુ વિઝિટ સાયન્સ સિટી જે અમદાવાદમાં સાયન્સ સિટી છે એની મુલાકાત કરવા માટે કેટલાક વિદ્યાર્થીઓ વિચારી રહ્યા છે રીડ ધ ગીવન કન્વર્ઝેશન કેરફુલી અહીંયા જે વાર્તાલાપ છે એ શાંતિથી આપણે સાંભળવાનો છે ફિલ ઇન ધ બ્લેક ખાલી જગ્યા પૂરવાની છે તો આ ટેબલ્સના આધારે છે તો આપણે જોઈએ છીએ સંવાદ દિવ્યા કહે છે આઈ થિંક વી શુડ ગો ટુ સાયન્સ સિટી ઓન બાયસિકલ આપણે સાયકલ દ્વારા સાયન્સ સિટી જવું જોઈએ તો પૂજા કહે છે ગુડ આઈડિયા સરસ વિચાર છે ઇટ વિલ બી ગ્રેટ ફંડ બહુ મજા આવશે તો વિનય કહે છે હાઉ એબાઉટ ગોઈંગ બાય સિટી બસ આપણે કઈ રીતે સિટી બસમાં જશું વિનય કહે છે આઈ એગ્રી લેટ્સ ગો બાય સિટી બસ હું તૈયાર છું સિટી બસમાં જવા માટે તો આ રીતે આપણે સંવાદને શબ્દો મૂકી ટેબલ્સના અને એ રીતે સંવાદ પૂરો કરવાનો છે બી કલર બીમાં છે સૂચના પિંક કલરથી અનુપમ સ્ટુડ ફર્સ્ટ અમોંગ ઓલ ધ સ્ટુડન્ટ ઓફ ક્લાસ એટ ઇન હિઝ સ્કૂલ અનુપમ છે એ ક્લાસની અંદર ફર્સ્ટ આવ્યા છે હિઝ પ્રિન્સિપલ ટોક્સ ટુ હેમ એના આચાર્ય સાહેબ એમની સાથે વાતચીત કરે છે રીડ ધ ગીવન કન્વર્ઝેશન કેરફુલી આ સંવાદ વાંચવાનો છે તો બોક્સની અંદર દરેક શબ્દો આપેલા છે ગુડ નાઇસ ગુડ આઈડિયા વેરી ગુડ ગુડ જોબ વોટ એન આઈડિયા વેલ ડન વેલ સેડ સુપબ એક્સેલન્ટ બ્રાવો પરફેક્ટ વન્ડરફુલ કોંગ્રેસ આવા શબ્દો આપેલા છે તો એ આધારે આપણે પ્રિન્સિપલ અને અનુપમનો જે સંવાદ છે એની અંદર ખાલી જગ્યા પૂરવાની છે તો પ્રિન્સિપલ કહે છે કોંગ્રેસ પ્રિન્સિપલ ફરી કહે છે સુપ પછી પ્રિન્સિપલ કહે છે પરફેક્ટ પ્રિન્સિપલ કહે છે એક્સેલન્ટ અને પ્રિન્સિપલ કહે છે વેલ સેડ તો આ રીતે એક્ટિવિટી દસ પણ આ રીતે આપ પૂરી શકો છો એક્ટિવિટી અગિયાર છે વર્ક ઇન ગ્રુપ તમારી જોડીમાં જૂથમાં કામ કરવાનું છે હિયર આર ટુ સ્ટોરી અહીંયા બે બે વાર્તાઓ ભેગી થઈ ગઈ છે રેડ ધેમ સેપરેટ ધ જમ્બલ સેન્ટેન્સ જે વાક્યો જોડે થઈ ગયા છે એને અલગ કરવાના છે અને ધેન વી રાઇટ ઇચ સ્ટોરી ઇન ધ ગીવન સ્પેસ અને નીચે જે જગ્યા આપેલી છે એની અંદર આ વાર્તા લખવાની છે તો તમે જોઈ શકો છો સીબી વોઝ અ જનરલ કિંગ દેર વોઝ અ સ્પેશિયલ બર્ડ વન્સ લોડ ઇન્દ્રા ડિસાઇડેડ ટુ ટેસ્ટ હિઝ જેનરસ્ટી વન ડે યાદ હોય તો બાળક મિત્રો અરવલ્લી જિલ્લામાં જે નોકરી કરતા હશે શિક્ષક મિત્રો અથવા તો બાળકો જે અભ્યાસ કરતા હશે તો લાસ્ટ યર જે વાર્ષિક પરીક્ષા હતી એની અંદર આ જ પેરેગ્રાફ પૂછાયો હતો જેની અંદર અમુક જે શબ્દો હતા એ સાચા કરવાના હતા તો આ એ જ પેરેગ્રાફ છે અને આપણે અહીંયા લખવાની છે બંને સ્ટોરી અલગ અલગ કરીને ટાઇટલ આપીશું સ્ટોરી વનનું ધ જેનરસ કિંગ સીબી અને સ્ટોરી ટુ છે એનું ટાઇટલ આપીશું ગોલ્ડ બર્ડ અને આ રીતે બંને જે વાર્તાના જે સેન્ટેન્સ છે આપણે આ રીતે અલગ કરી અને સ્ટોરી લખવાની છે તો બાળક મિત્રો આપણે આજે જોયું ધોરણ આઠ સત્ર બે વિષય ઇંગ્લિશ અને એનું રિવિઝન એક્ટિવિટી સિક્સ ટુ એલેવન બાળક મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો તમારો બે સારો રહે એવી શુભેચ્છા